विद्यार्थीओ आज आपणे तमारा पाठ्यपुस्तकमां पहला क्रममां आपेली कविता नो अभ्यास करीए वांचता समझीए वांचीने एने समझीए। हवे पहेलो क्रममां छे कविता भाई। कवितानुं शीर्षक आपेलुं छे भाई। भाई एटले ब्रधर। हवे एने भाई पर बनावेली कविता वांचीए ने समझीए। नानो मारो भीलो। नानो एटले यंग वन। यस यंग वन। दिस पोयम फॉर दैट गर्ल से। यस इन योर बुक यू कैन सी हियर दैट गर्ल चाइल्ड सिंग अ पोयम। यस शी सेज द पोयम फॉर हर यंग वन यंग ब्रदर। हवे नानो मारो बीलो। नानो एटले यंग एटले एना करता नानो। मारो वीरो। वीरो एटले भाई माटे कहेलू छे। ब्रधर माटे वीरो शब्द लखेलो छे। आ जे हूँ अंडरलाइन शब्द करू छू ए तमारे उच्चारवाना छे बराबर। वीरो। खावा जोईए शीरो। खावा जोईए शू जोईए खावा शीरो। शीरो एटले एक वानगी छे मिठाई जेने हिंदी में हलवो कहे छे। यस अने ए स्वीट डिश छे। એટલે મારો નાનો મારો વીરો ખાવા જોઈએ શીરો। ઘોડિયામાં કોરે લીલી ઘોડી ઓડે। જ્યાં કોમા છે એટલે એ કન્ટિન્યુમાં છે એક વન સ્ટેન્ઝા સેકન્ડ થર્ડ સ્ટેન્ઝા। યર ઘોડિયામાં કોરે। ઘોડિયા એટલે અહીંયા જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ ક્રેડલ ઘોડિયો એટલે ક્રેડલ અહીંયા નીચે શબ્દાર્થ આપેલા છે જે ગુજરાતી શબ્દ છે એનું અંગ્રેજીમાં પણ સમજાવેલું છે। ઘોડીઓ એટલે ક્રેડલ એટલે નાના બાળકમાં જેમાં સૂડ આવે એને ઘોડિયું કહેવાય। ઘોડિયામાં પોળે। પોળે એટલે સૂવે પણ। લીલી ઘોડડી ઓડે। અહીંયા ઘોડિયા એ શબ્દ તમારે ઉચ્ચારવાનો છે અને લખતા પણ શીખવાનું છે। ઘોડિયામાં પોળે લીલી ઘોડડી ઓડે। ક્વે ગોધડી એટલે સ્મોલ ક્વે। ઓડે ગોધડી ગઈ ખસી। ગોધડી ગઈ ખસી ભાઈલો કર્યો હસી। હસી એટલે લા। યસ ભાઈલો એટલે બ્રધર। ગોધડી ગઈ ખસી ભાઈલો કર્યો હસી। ફરી એક વખત પૂર્ણ વાંચી જોઈએ। નાનો મારો વીરો ખાવા જોઈએ શીરો। ઘોડિયામાં ઓડે લીલી ગોધડી ઓડે। ગોધડી ગઈ ખસી ભાઈઓ ગયો હસી। તો વિદ્યાર્થીઓ તમારે આ બે ત્રણ વખત વાંચીને એનો પ્રેક્ટિસ કરવાની છે અને જે અંડરલાઈન શબ્દો છે ઓડે એ પણ તમારે યાદ રાખવાના છે। લખતા ને વાંચતા આવડવા જોઈએ। એક વખત અહીંયા જે શબ્દાર્થ આપેલા છે એ વાંચી લઈએ। વીરો એટલે બ્રધર। શીરો એટલે સ્વીટ। ઘોડિયું ક્રેડલ। લીલી એટલે ગ્રીન અને કલર આપેલ છે શેનો કલર છે આ ગોદડીનો એટલે કે અ સ્મોલ ક્વે। ઓડે ઓડે એટલે અહીંયા ઓડે સ્લીપ એટલે ઓડે। ઘોડિયામાં ઓડે ઓડે જે કીધું છે એટલે એની અંદર સૂવે છે। ખસી ખસી એટલે રીમૂવ અને હસી ગયો એટલે લાવ અહીંયા હસી ગયો હસી એટલે લાવ। તો શબ્દને સમજીને એનો ઉચ્ચાર કરીને એને પૂર્ણ લખતા આવડવું જોઈએ।